नमस्कार दोस्तों, निर्मा स्पेशल में पंकज साहब तुम्हारा स्वागत करूँ छू। मित्रों 2024 ની ચૂંટણીઓ તોળાઈ ગઈ, હવે બરાબર ઝડુંબી રહી છે। એવા તબક્કે આ 2023 ના મધ્ય ભાગ થી લઈને 24 ની શરૂઆત સુધીમાં રાજકીય પક્ષો દ્વારા કેવા કેવા પ્રોપેગન્ડા થશે પ્રજાને પોતાની નજીક લાવવાના, અમે તમારા જ છીએ એવી ફિલિંગ્સ આપવા માટેના। ખાસ કરીને તમે વેરાઓને ભૂલી જાઓ, મોંઘવારીને ભૂલી જાઓ, કોરોનામાં થયેલા મૃત્યુ આંકને ભૂલી જાઓ, તમારી બધી વેદનાઓને ભૂલી જાઓ, આડેધડ ટ્રાફિક પોલીસ દ્વારા થતા દંડને ભૂલી જાઓ, વધી ગયેલા ટેક્સ ભૂલી જાઓ, લાયસન્સના વધી ગયેલા ભાવ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ તમે। એના માટે અમે તમારા જ છીએ એ લાગણી માટે જ્ઞાતિના, સમાજના, ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમ એ બધામાં તમને આ ફિલિંગ્સ કેવી રીતે અપાશે આપણે નગરજનોને પૂછીએ। ખાસ કે આ ફિલિંગ્સ કેવી રીતે અમે તમારા છે એની માટે કેવા કેવા રાજકીય કાર્યક્રમો કાર્યક્રમો કરી રહ્યા છે એ 2024ના ભાગરૂપે જ કરી રહ્યા છે, 2024 જીતવા માટે જ કરી રહ્યા છે। એમાં આતિક જેવાનો એન્કાઉન્ટર કરાવવાની બાબત હોય, એ મૂળ પ્રજાને દબાવવામાં કશું જ બાકી રાખ્યું નથી। અત્યારે તો બે સારી સારી વાતો કરશે, મોટા મોટા સપના બતાવશે, પણ જે પબ્લિકને જે કરવાનું છે એ જ કરવાની છે પબ્લિક। હું પહેલાંથી તો પબ્લિક તો કંટાળી જ ગઈ છે, બધે દારૂમાં, જુગારમાં, નોકરીઓ નથી, કશું નથી, એમાં તો બધા હેરાન થઈ રહ્યા છે। અને અત્યારે ખેંચવા માટે તો ભાજપ સરકાર કંઈ બી કરી શકશે, કે એમને લાવવા માટે એકતા કરશે, ઘરે ઘરે જ્યાં સમાચાર આપશે, સારું કરીશ, સારું બધું કરી આપીશ, પણ કશું નહીં કરી આપે। કેમ જેમ એ તો કહે છે ને, અમે ખાતા તેને ખાવા દેતા નહીં, અને આ જ પ્રશ્ન એ જ પહેલાં જ આવવાનો છું, કેમ કે જીતવાના જ છે, ગોપરગંડા કરવાના જ છે એ લોકો। અરે 2023માં જે રાજકીય પક્ષ માટે જે લોકો બોલે છે, અત્યારે જે ચાલુ સરકાર છે એ બધા પબ્લિકને ગુમરાહ કરી રહી છે, અને 2024ના ઇલેક્શનની બધી રાજકીય પક્ષે તૈયારી કરી રહ્યા છે, અને 2024માં જે ઇલેક્શન થવાનું છે એના માટે પબ્લિકને ગુમરાહ કરીને આપણે જાતિવાદ કયા પ્રોપરગંડા આપશો છે એ જ કરશે, કે કારણ કે અત્યારે ધાર્મિક ઉપર લઈ જશે, ક્યારે કે રાજકારણ આપણે તમારે હિન્દુ પક્ષ પાતમાં લઈ જશે। આ ઘણા બધા એવા પ્રોપેગન્ડા છે, એ છે પબ્લિકને ગુમરામ કરી રહી છે। અહીંયા મોંઘવારી વધી રહી છે, પબ્લિક હેરાન પરેશાન થઈ રહી છે, એને અત્યારે કોઈ જોવાવાળું નથી। આ લોકોનું ધ્યાન દોરવા માટે જ લોકો આ બીજા નવા નવા પ્રોપેગન્ડા અજમાવી રહી છે સાહેબ। આ પ્રોપેગન્ડા વસ્તુ એક એવી છે કે નાનામાં નાના માણસથી માંડીને અમીર માણસ પણ સમજી શકે છે। કોઈ પણ વ્યક્તિને તમે જઈને પૂછશો કે 2023ના મધ્યથી જે રાજકારણીઓએ પોતાનું રાજકારણ રમવાનું શરૂઆત કરી દીધી છે, એમનો માણસ શું ભણે છે, રાત્રે શું ખાય છે, ક્યાં સૂવે છે, કઈ ગટર ઉભરાય છે અને કયો રસ્તો ખરાબ છે એની એમને કોઈને કશી પડી હોતી નથી। એ લોકોને પોતાની ખુરશી બચાવવાની હોય છે, અને આ લોકો પોતાની શીરો શેકવા માટે થઈને પ્રજાનું લોહી ઉકાળી રહ્યા છે, અને પ્રજાએ હવે 2024માં આવી રહી ચૂંટણીમાં લોકોએ પોતાની શિક્ષણને લગતી, પોતાને આરોગ્યને લગતી, કે આ આવતી જતી મોંઘવારીના કારણે જે ઘરમાં તકલીફો પડે છે, અમુક લોકો ખેડૂતો પણ આપઘાતો કરવા પડે છે, અને આ તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર નામનો જે છે, આ તમે જે પુલ નીચે ઊભા રહ્યા છો એ પુલ કમસે કમ 50 કરોડ રૂપિયાનો બનેલો છે, અને આ 50 કરોડ રૂપિયા પબ્લિકના ટેક્સના પૈસા છે, અને આ ટેક્સના પૈસા આ લોકો મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી, અને આ તમે જોજો જેટલી જગ્યાએ આની લેબોરેટરી ગઈ છે, આ પુલ સંપૂર્ણપણે નાશ કરવો પડશે, અને બીજો બનાવવાનો પણ ખર્ચ થશે, અને વ્યક્તિના ટ્રાફિકનો સમય તમે જુઓ, અત્યારે સવારથી તે સાંજ સુધી કાયમ અહીંયા ટ્રાફિક જ જોવા મળે છે। ભારત દેશ અત્યારે અઘોષિત કટોકટીમાંથી પ્રસાર થઈ રહ્યો છે। ભારતના કોઈ પણ નાગરિકને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવતું નથી। આપણે દિલ્હી જંતર મંતરનું હમણાં 2 દિવસ પહેલાંનું જ વાતાવરણ જોઈ લઈએ તો જે મહિલા પહેલવાનો હતી કે જેમણે ઓલિમ્પિક જેવી વૈશ્વિક કક્ષાની જગ્યાએથી રમતગમતમાંથી મેડલ મેળવીને આવી છે, અને એવી આપણી જે બહાદુર દીકરીઓ કહેવાય એમને પોતાના હક માટે જ્યારે લડવું પડતું હોય, રજૂઆત કરવી પડતી હોય, આંદોલન કરવા પડતા હોય, અને સરકાર એમને સાંભળવા તૈયાર નથી, એમને પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને જંતર મંતર પછી હટાવી દેવામાં આવી, અને આખા ભારત દેશમાં એવા તો અનેકો પ્રશ્નો જે સળગતા પ્રશ્નો છે, તમામ નાગરિકને એકદમ નજીકથી અડેલા પ્રશ્નો છે, પણ સરકાર
खोटा खोटा प्रोपेगेंडा करीने आवा बाबाओ जेवाने गुजरात जेवा प्रदेशों में लावी खोटा रस्ते वाळवानुं काम करी रही छे। आजे मोंघवारी बेरोजगारी अनेको अनेक प्रश्न छे। आत्महत्याओनुं प्रमाण आसमान छूवी रह्युं छे। व्यापारीओ जीएसटी हजी पण समजी शक्या नथी। नाना नाना व्यापारीओ पोताना शेड जे भाड़े लीधा होय एना हप्ता पण भरी शकता नथी। पोलीस सामान्य नागरिकों जोड़े गुनेगार जेवुं वर्तन करी रही छे। राजकीय पक्षों ने मात्र ने मात्र शू करीने अमारे जीती जवुं। खोटा खोटा प्रोपेगेंडा करी रही छे। लोभामणी जाहेरातो करी रह्या छे। उत्सव प्रेमी आ सरकार लोकोने क्यारेय एमना हितनुं काम करवानी नथी। मात्र ने मात्र लोभामणी जाहेरातो करी अने लोकोने गैरमार्गे दोरती रहेशे। अने 2024 आवता आवता मात्र ने मात्र मोटी मोटी वातो करी प्रजाने गैरमार्गे दोरशे अने जीतवा माटेना तमाम प्रयासो करशे। अत्यारे भारतीय जनता पार्टी नेताओ उपरी लेवल लगीने नीचेना लेवल सुधीना बधा लोग अत्यारे सोसायटी सोसायटी ने बूथ वाइज जईने जन जन दरेक घर सुधी पहोंचीने लोकोनी जे भी प्रॉब्लम छे तेनो एक तेनो निकाल करशे। अने अत्यारे जनसंपर्क अभियान भी चाली रह्यो छे जेना थकी लोकोने सुधी पहोंचवानी व्यवस्था करवामां आवेली छे। तेथी 2023 मां भी 2023 मां जे विकास पहला नतो थतो ए अत्यारे वधारे गतिथी थतो थशे। राजकीय पक्षोनी तो वात खबर नथी पण विकास क्यां गयो छे आजे बधी जनतानी अंदर देखाय छे। जम के भारतीय जनता पार्टी ने अपने बात करिए ए लोग विकास सारो एवो कर्यो छे। आज रोडनू होय के डेवलपिंग होय के पछी चारधामना ने ना बधा रोड होय। हवे अमदावादनी अंदर आपणे वात करिए तो जम भारतीय जनता पार्टी मन की बातनो प्रोग्राम ने बधा करती होय छे के पछी कोंग्रेस होय के कई भी प्रकारना प्रोग्राममां केम हाजरी आपवानी जरूर पड़े छे नेताओने ए हवे एमनो विषय छे। पण ए पूर्व तैयारी ए बधुं मने ना खबर पड़े पण मने विकास देखाई रह्यो छे के भारतीय जनता पार्टी कई जग्या काम करी रही छे केवा कामो करी रही छे। आजे जेम आपणे फॉरेन एक्सचेंज आपणुं ईवी सेक्टर आव्युं एना कारणे घट्युं छे। એટલે દેશની અંદર નીડ આપણને મળી રહી છે અને આવાવાળા ટાઈમની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું કામ કરે છે એવું દેખાઈ રહ્યું છે। એ તો હવે એમનો વિષય છે કે શું હોય। હું એઝ અ નગરજન એવું કહીશ કે ભાઈ 9 વર્ષની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે કે કઈ જગ્યા સારા એવા કામ થયા છે। એક નગરજન તરીકે હું એમ કહી શકું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ઘણા બધા સમયથી છે તે દરમિયાન વિકાસનો અમે જોયેલો છે। તેના દરમિયાન પછી કેન્દ્રની અંદર સરકાર 9 વર્ષથી જે નરેન્દ્રભાઈની તે દરમિયાન અમે વિકાસ જોયો જેમ કે ગુજરાતની અંદર અમદાવાદની અંદર મેટ્રો ટ્રેન છે રોડ રસ્તા પાણીનો વિષય છે જે અમે સારી રીતે ભોગવી શકીએ છીએ। પહેલાંના સમયમાં અમે નહોતા ભોગવી શકતા રોડ રસ્તા કે પાણીના વિષય માટે થઈને। અત્યારે બુલેટ ટ્રેનનું કામ બી ચાલી રહ્યું છે અમદાવાદ મુંબઈ વચ્ચે જે અમને વિકાસ દેખાઈ રહ્યો છે। એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામ થઈ રહ્યું છે એનાથી અમે સંતુષ્ટ છીએ। 2024 ને જો ઇલેક્શન આવ્યું ચૂંટણી આવી તેને સંદર્ભમાં ધ્યાનમાં લઈને તમામ રાષ્ટ્રીય પક્ષોએ નાગરિકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે જે રીતે નાના મોટા પ્રોગ્રામો કરવા શેરીઓએ કે કોર્નરે કે ભાઈ વળાંક પર બેસીને કે ગામડાની શેરીઓ પર જઈને બેસીને લોકોને ભ્રમિત કરીને તેમના ફેવર કરવા કેમકે એમને લાગ્યું એવું કે તમામ પક્ષ હોય યા કોંગ્રેસ હોય કે વર્તમાન ભાજપ સરકાર હોય કે એમને જે કામ કર્યા નથી પબ્લિકના એટલે હવે એમનું સિંહાસન ડાલમડોલ થઈ ગયું છે જેથી કરીને એ લોકોને ભય થઈ ગયો કે અમારી સત્તા જતી ના રહે અને બીજા જેમની પાસે સત્તા નહીં એ સત્તા મેળવવા માટે થનગની રહ્યા છે જેથી કરીને પબ્લિકનું કામ તો કરવું નહીં પબ્લિકનો ખોટો એનર્જી વેડફવા માટેની આ પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં ત્યાં નાના મોટા પ્રોગ્રામો કરી રહ્યા છે જે રીતે વર્તમાન સરકાર મન કી બાતે કરો સારી વસ્તુ છે પણ પબ્લિકની બી થોડી મનની વાતો સાંભળીને એનું કાર્ય કરો ને કે બહુ બધી સમસ્યા છે મોંઘવારી છે કે પ્રાથમિક સુવિધાઓ છે એ બધી સમસ્યાઓ તો છે જ પણ વત્તા કે જે વિપક્ષ જે રીતે આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ આવા પ્રોગ્રામ કરવા માટે જ આગળ આવે છે જ્યારે પબ્લિકની સમસ્યાને વાંચા આપવા તો મેં આ દિન સુધી કોને જોયા જ નથી। જોયા હોય તો ફક્ત ને ફક્ત તેમનો દેખાવ કરીને પબ્લિકની વચ્ચે એમની હમદર્દી માટે એમનો જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારું એવું માનવું છે કે નાગરિક તો આવા પ્રોગ્રામમાં હાજરી આપતા જ નથી અને જે આપતા બી હશે તે પૈસા ટકે આપીને લાવવામાં આવતા હશે એવું મારું માનવું છે। પરંતુ પબ્લિક અત્યારે પહેલાં એમના હાલની સ્થિતિની અંદર જે એમનું ઘરનું પૂરું કરવું એના ઉભાથી ઉપર નહીં આવતી તો આવા પ્રોગ્રામોમાં હાજરી આપે એ શક્ય છે જ નહીં। અને હવે રાજકીય વિશ્લેષકોને પૂછીએ કે રાજકીય પક્ષો દ્વારા અમે તમારા છીએ આ ફિલિંગ્સ આપવા માટે કેવા કેવા કાર્યક્રમ હાથ ધરાશે
તમે તો વર્ષોથી ટોક શોમાં બેસો છો, બધે જાઓ છો, રાજકીય વિશ્લેષણ કરો છો, તમારું શું માનવું છે, કેવા કેવા કાર્યક્રમ હાથ ધરાશો? કે તાજેતરમાં આપે સાંભળ્યું હશે, પેપરમાં ખૂબ મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે બાબા બાગેશ્વર ધામ, કે જેને ઉત્તરપ્રદેશ હોય યા મધ્યપ્રદેશ હોય અથવા એમના જ્યાં કાર્યક્રમ હોય ત્યાંથી ગુજરાતમાં લાવવા, ગુજરાતમાં એમની ખૂબ મોટી ઇવેન્ટ ઊભી કરવી, ઇવેન્ટ ઊભી કરી બેરોજગારી, મોંઘવારી, ગેસના બાટલાઓ મોંઘા મળે છે, એ લોકોને સુખાકારી નથી, એ કામ ધંધોને નોકરી વગરના રખડતા શ્રમિકો, દર દર ઠોકરો ખાતા ઘર વિહોણા લોકો, અને કામ ધંધો રોજગારી સિવાય જ્યારે નાનું નાનું પેટીઓ રડી ખાતા નાના વેપારીઓ, નાના ફેરિયાઓ કે નાના લારી ગલ્લાવાળાઓને રોડ ઉપર એસ્ટેટ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે અન્ય સરકારી વિભાગ એમની જોડે નાણાકીય લેવડ દેવડ કરવા માટે થઈ અને એમને હેરાન કરતી હોય, આ તમામ તકલીફો તમામ દુઃખો બાજુમાં મૂકી અને 23-24માં માત્ર એટલું જ કહેવાનું છે કે અમે રામ મંદિર બનાવીએ છીએ, અયોધ્યા આવો, રૂપિયા ના હોય તો દેવું કરો, દેવું કરીને મંદિરમાં આવો, દર્શન કરો અને ખુશ થઈને જાઓ, અને તમે ત્યાં ના આવી શકતા હોય તો બાબા બાગેશ્વર જેવા કેટલાય સંતો મહંતો અમે તમને આપીશું, એમના દર્શન કરો, જય જયકાર કરો, રાધે રાધે કરો, અને તમારી તમામ સમસ્યાઓ ભૂલી અને માત્ર હિન્દુ બની અને ભારતીય જનતા પાર્ટીને જીતાડો. 2024નું લોકસભાનું ઇલેક્શન ખૂબ જ નજીક આવી રહ્યું છે. લગભગ આમ જોવા જઈએ તો 9 મહિનાથી 12 મહિનાનો સમયગાળો બચ્યો છે. અત્યારે વર્તમાન સમયમાં જે પણ રાજકીય પક્ષો છે એ તમામે તમામ અત્યારે 2024ની લોકસભાની તૈયારીઓ જ કરી રહ્યા છે. છતાં પણ વચ્ચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાના ઇલેક્શનો જે છે વિધાનસભાના, એ પણ અત્યારે જોવા જઈએ તો લોકસભાના ઇલેક્શનને અનુરૂપ જ એ પ્રમાણેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને લોકસભામાં કઈ કઈ સીટો જીતવી અને કઈ હારીએ છે તો એનું મૂલ્યાંકન થઈ શકે અને 2024માં એનું શું પરિણામ આવી શકે એ માટેના રાજકીય પક્ષો પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો ભાજપ સરકાર અત્યારે સત્તામાં છે, કેન્દ્ર સ્થાને છે, એ લોકો અત્યારે પોતાના સળગતા પ્રશ્નોને બાજુ પર મૂકીને લોકોને પોતાના અને જનતા સાથે મેચ કરવા માટે અમે અને તમે બંને જ નીતિ અપનાવી રહ્યા છે. પણ જે અત્યારે મૂળભૂત પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એ બધા પ્રશ્નો વિશે કંઈ બોલવા તૈયાર નથી. જે ચોક્કસપણે તમે જોશો કે 2024ના જે મધ્યભાગની અંદર લોકસભાનું ઇલેક્શન છે તેની તૈયારીઓ અત્યારથી જ ચાલુ થઈ ગયેલી છે. દરેક પક્ષો દ્વારા એની તૈયારીઓ ચાલુ થઈ ગયેલી છે. પરંતુ તમે જોશો કે અત્યારથી જે પ્રોપેગન્ડા ચાલુ થયો છે એની અંદર ખરેખર તો મોટાભાગના જે રાજકીય પક્ષો જે છે અથવા તો સત્તાધારી પક્ષ જે છે એ મૂળભૂત જે સમસ્યાઓ જે છે એને નજરઅંદાજ કરી રહી છે. કે તમે જુઓ કે જે બેઝિક જે સમસ્યાઓ છે કે મોંઘવારીની સમસ્યા છે, બેરોજગારીની સમસ્યાઓ છે, કે મોંઘું શિક્ષણની સમસ્યાઓ છે, કે ખેડૂતોની કે ગૃહિણીઓની સમસ્યાઓ છે, એના વિશે કોઈ જ વાત કરતું નથી. પરંતુ જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ દરેક ચૂંટણીમાં ધર્મ આધારિત અને એક કોમ અને બીજા કોમની વચ્ચેનું વૈમનસ્ય વધારતા જે વિવાદો જે છે એ જે વધારે પડતા થાય છે. ધાર્મિકતા ઉપર જે છે આખું ઇલેક્શન જે છે જતું રહે છે. આપણે હમણાં જ જોયું હશે કે આપણે કર્ણાટકની જે ચૂંટણી થઈ, વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં ખરેખર તો જે પાયાના જે મુદ્દાઓ જે છે એ ભૂલાઈ અને જે છે બજરંગ બલીના નામ ઉપર જે રીતની ચૂંટણી લડવાનો આખો તખતો ઘડાઈ ગયો હતો અને એનું જ અત્યારે એક રિપીટ અત્યારે આપણા ગુજરાતની અંદર થઈ રહ્યું છે. કે અત્યારે તમે જોશો કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા અહીંયા આગળ જે રીતના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જે ધાર્મિકતાનો રંગ આ જે છે પ્રજા ઉપર ચડાવવામાં આવી રહ્યો છે, ઢોળ ચડાવવામાં આવી રહ્યો છે, અને ધાર્મિકતા એક અફીણ જેવી છે કે એ વખતે તમને તમારા પોતાના પ્રશ્નો જે છે એ દેખાતા નથી. પરંતુ ખરેખર તો લોકસભાનું જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે તમે તમારા જે મુદ્દાઓ જે છે, સ્થાનિક મુદ્દાઓ છે કે તમારા સ્ટેટ લેવલના મુદ્દાઓ છે કે દેશના મુદ્દાઓ જે છે કે મોંઘવારી છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ જે થઈ રહેલું છે, આ પાયાની જે સુવિધાઓ છે જેનો અભાવ છે, એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ વોટિંગ કરવું જોઈએ. પરંતુ અત્યારના જે સત્તાધારી પક્ષ અને અમુક જે પક્ષો જે છે એ રીતસરનો પ્રોપેગન્ડા એ રીતનો ચલાવી રહ્યા છે. માપદંડો જુઓ કે તમે અત્યારે જે રેવડી કલ્ચરની આપણે જે રીતની વાત કરી હતી કે એક રાજ્યની અંદર જ્યારે ઇલેક્શન થાય ત્યાં આગળ જે ફ્રીના પ્રલોભનોની જે વાતો કરે
અને બીજા રાજ્યની અંદર જે પોતે સત્તામાં હોય ત્યાં આગળ એ પોતે એમ કે આ તો રેવડી કલ્ચર છે એમ, આ બધા જે બેવડા ધોરણો જે છે એ રાજકીય પક્ષ, જે અમુક રાજકીય પક્ષ અપનાવે છે, સત્તાધારી રાજકીય પક્ષ અપનાવે છે, તો એ બધી જ જે વિવિધતાઓ જે છે એ જોઈને જ આપણે 2024ની લોકસભાની ચૂંટણીની અંદર આ બધી બાબતો ધ્યાન રાખવી પડશે. અત્યારે જે રીતે પ્રલોભન આપવામાં આવી રહ્યા છે, મફત રેવડી કલ્ચરના જે પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ તમે જોશો કે જે પોતે જે પક્ષમાં છે ત્યાં આગળ જે રાજ્યની અંદર જે છે ત્યાં આગળ તો એ પૂરા કરતા નથી, એટલે આ વખતે ખરેખર એ વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવા જેવી છે. ગુજરાતમાં અને ત્યાં આ દેશમાં જે પ્રકારથી લોકોની સમસ્યાઓ, બેરોજગારી, મોંઘવારી અને તમામ સ્તરે લોકો ત્રાહિયામ પુકારી ગયા, GST હોય કે પછી ઇન્કમટેક્સ હોય, તમામ રીતે લોકોને પડતી હાલાકી, એ પ્રત્યે લોકો એનું ધ્યાન ત્યાં ના દોરાય એટલા માટે કેટલાક રાજકીય પાર્ટીઓ દ્વારા હિન્દુવાદ હોય, ધાર્મિક પ્રોપેગેન્ડા હોય કે પછી અન્ય વસ્તુઓ પર એમનું ધ્યાન પ્રતિપાદિત કરે છે, ધ્યાન દોરવાનું કામ કરે છે, લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે, કેટલાક બાવાઓને લાવી અને એમના દ્વારા પણ પ્રચાર કાર્ય કરવાનું કામ કરે છે. પ્રજા એવા પ્રકારની છે, ક્યાંક પ્રજા ભૂલતી હોય પણ જે રીતે કર્ણાટકમાં જે રીતે પ્રજાએ આ લોકોને જાકારો આપ્યો છે, આવા લોકોને ઓળખી બતાવ્યા છે અને અલગ તારવ્યા છે, એ જ પ્રકારે આખા દેશની પરિસ્થિતિ થવાની જ છે. આવનારા દિવસોમાં 2024માં લોકસભાની ચૂંટણી છે ત્યારે આજે તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના દાવો અજમાવી રહી છે. વિકાસ એક વાત છે, વિકાસ એક પ્રોપેગેન્ડા છે, વિકાસ એક લોકોને ઉલ્લુ બનાવવાની વાત છે. દેશની અંદર તમે જુઓ તો વારંવાર નોટો બદલવી, 2000ની નોટ બદલવી, 1000ની નોટ બદલવી, 500ની નોટ બદલવી, અને તમે જુઓ કે વારંવાર કેટલાક કામો કર્યા પછી એને તોડી નાખવા અને ફરીવાર કરવા, રોડની અંદર તમે ઠેર ઠેર જગ્યા હોવા છતાં પુલો બનાવવા અને એમાં અઢળક ભ્રષ્ટાચાર કરવો, આ એક સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમને તોડવા માટે આ દરેક લોકોએ આગળ આવવું પડશે, પબ્લિકે આવું આગળ આવવું પડશે અને લોકોએ સાચી વાતને લોકોની સમક્ષ લઈ જવી પડશે. 2023નો મધ્ય ભાગ આવી ગયો, 2024માં લોકસભાનું મોટું ઇલેક્શન અને એ ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે જુદા જુદા પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરતા હોય, જુદા જુદા પ્રોપેગેન્ડા અજમાવતા હોય. હું એક વાત ચોક્કસ કહીશ કે આટલા 9 વર્ષના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, એ પહેલાં જ્યારે વાત આવી હતી પેટ્રોલનો ભાવ, મોંઘવારી, અબકી બાર મહેગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર, એવા બધી સૂત્રો આવ્યા હતા, એવા બધા પ્રોપેગેન્ડા આવ્યા હતા, અને 9 વર્ષ પછી આજે પણ મોંઘવારી ચરમસીમાએ છે, પેટ્રોલના ભાવ 90 રૂપિયાની ઉપર છે. 2014 પહેલાં એક બેરલ પેટ્રોલ $143 મળતું હતું, અત્યારે $70 પ્રતિ બેરલ મળે છે, અને છતાં પણ આપણે સામાન્ય પ્રજાને 90 રૂપિયા પેટ્રોલ મળે છે. એટલે અત્યારે જે પક્ષો છે ને એ સામાન્ય જનતાનો વિચાર કર્યા વગર પ્રોપેગેન્ડા અજમાવે છે, મોંઘવારી દૂર કરવાની પ્રયત્ન નથી કરતો, પેટ્રોલનો ભાવ ઓછો કરવાના પ્રયત્ન નથી થતા, અને જુદા જુદા પ્રોપેગેન્ડા અજમાવા, કોમી હિંસા ફેલાવી, કોમી વાતાવરણ ઊભું કરવું, એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઊભા કરવા, અને એ રીતે સત્તાલક્ષી રાજકારણ આજના સાંપ્રત પરિસ્થિતિમાં થઈ ગયું છે. માત્ર યેનકેન પ્રકારે સત્તા મેળવવી, જેમ બને એમ સત્તા મેળવવી, આ સામાન્ય જનતાનો વિચાર કરવો નહીં, સામાન્ય પ્રજાનો વિચાર કરવાનો નહીં. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ પીસાતો જાય છે, અમીર બનતો જાય છે, અને આ જે પ્રોપેગેન્ડા છે એમાં અમીરોને ફાયદો થાય તેવા જ પ્રોપેગેન્ડા છે. બીજા રાજકીય પક્ષોનો તો મને એટલું ખ્યાલ નથી, હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું કે પ્રોપેગેન્ડા એટલે અત્યારે હાલમાં કેવું છે કે કોઈ બી પાર્ટી છે ને પોતપોતાના અલગ અલગ રીતે એડ આપતી હોય છે, ઠીક છે, પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એટલો પ્રોપેગેન્ડા નથી કરતો. હા, સોશિયલ મીડિયા જે ચાલે છે એ સબ્જેક્ટ આખો અલગ છે, પણ જે કામ કર્યું છે એ બતાવવામાં આવે છે. તમે કલ્પના બી નહીં કર્યું 2014 પહેલાં જ્યારે કોઈ બી ભારતનો પ્રધાનમંત્રી આ સુધી તમે એવું જોયું નહીં હોય કે
લાલ કિલ્લા પરથી ભાષણ આપે એમાં ટોયલેટ, ગરીબ, જનકલ્યાણ આ બધી વાતો કરી હોય, અને જ્યારે આ વાતો કરવામાં ત્યારે લોકોને એવો અચંબો થયો કે આ પ્રધાનમંત્રી શું બોલી રહ્યા છે. પણ આજે 9 વર્ષ પછી, જ્યારે 9 વર્ષ પ્રધાનમંત્રીના સફળતાના પૂરા થઈ રહ્યા છે, ત્યારે હું તમને જણાવવા માંગીશ કે 12 કરોડ લોકોને નળથી જળ યોજના અંતર્ગત કે તમે નળ ચાલુ કરો અને તમારા ઘરે પાણી આવે છે, 4 કરોડથી વધારે આવાસ આપવામાં આવ્યા છે, આયુષ્માન ભારત જેવી સફળ યોજનાઓ આપણે વિદેશમાં જોયું છે કે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે હું ફોરેન જઈને આવ્યો ત્યાં તો મેડિકલ ફ્રી છે. ઇન્ડિયામાં અત્યારે 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ કહીએ કે પછી આયુષ્માન ભારતની અંદર સારવાર કહીએ એ તમને ફ્રી મળી રહી છે. એ સિવાય વૈશ્વિક પટલ પર તમે નરેન્દ્રભાઈને જો કે જે દેશો આપણાને પૂછતા બી નહોતા 2014 પહેલાં ભારત ક્યાં હતું, અને અત્યારે તમે જો છેલ્લે પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયા જઈને આવ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ એમ કીધું કે ભાઈ ભારત જ આખા વિશ્વનો બાપ છે, અને પ્રધાનમંત્રીને ડેડી કહીને એમણે પોકાર્યા, બરાબર છે. બીજી વસ્તુ, અમેરિકા જેવા દેશો અત્યારે ક્યાં છે? આજ સવારનો તમને રિપોર્ટ આપું કે ભારતનો જીડીપી દર 7.2% પણ વધારે થઈ ગયો છે, જે વિશ્વમાં આપણે પહેલા નંબર પર છીએ. એ સિવાય મૂળભૂત સુવિધાઓમાં ઇન્ડિયા ક્યાંય પાછળ નહીં, ચાહે વીજળી હોય ચાહે પાણી હોય. ખેડૂતોને દર મહિને 2000 એટલે કે 3 મહિને 6000 રૂપિયા સીધા બેંકોમાં જાય છે. એની પહેલાં જ્યારે રાજીવ ગાંધીજી પ્રધાનમંત્રી હતા એમણે ખુદ એમના મોઢે કીધું હતું કે હું 100 પૈસા એટલે કે 1 રૂપિયો જ્યારે નીચે મોકલું છું, ત્યારે એ ટાઈમે વ્યવસ્થાઓ બી નહોતી, પણ ત્યારે 15 પૈસા લોકોની પાસે પહોંચતા હતા. અને ત્યારથી આજનો સમય જો કે ડિરેક્ટલી જેને કહેવાય ટ્રાન્સફોર્મેશન, કે પછી તમે એમ કહી શકો કે એકદમ બારીક અને સચોટ પદ્ધતિથી પૈસા સીધા તમારા ખાતામાં આવે છે. આનાથી વિશેષ તમારે શું જોઈએ? ચાહે ખેડ, હા, રહી વસ્તુ મોંઘવારી કે બેરોજગારીની છે, તો બહુ મોટો દેશ છે, 140 કરોડની વસ્તી છે જ્યાં ભારતની અંદર, ત્યાં પણ આપણે એમ કહીએ કે મોંઘવારી દરમાં મોંઘવારી એ ઘણા પાછળ છીએ આપણે, બરાબર છે. અને ઘણો સુધારો બી થઈ રહ્યો છે, મોંઘવારીમાં આપણે જોઈએ બીજા દેશો કરતાં આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ. પાછળ કહેવાનો મતલબ છે કે ઘણી સારી સ્થિતિમાં છીએ. અને બેરોજગારીમાં મેં તમને એમ કીધું કે 140 કરોડનું દેશ, એન્ટરપ્રિનરશિપમાં નરેન્દ્રભાઈ ખૂબ વજન આપી રહ્યા છે, એન્ટરપ્રિનર્સ ઘણા વધ્યા છે, બેરોજગારી દર બી ભારતનો ખૂબ ઓછો છે. બીજા લોકોએ બીજા પાર્ટીઓ શરૂ કર્યો છે, પણ તમે હાલ કોંગ્રેસની સ્થિતિ જો, કોંગ્રેસ 3-13માં ક્યાંય દેખાતી નથી, એમની જો કાર્યકર્તાઓ બી નથી. કાર્યકર્તાઓ છોડીને આપણે કોલકાતાની અંદર જો, એમનો એકમાત્ર બાંગ્લાદેશમાં, અરે પશ્ચિમ બંગાળમાં ધારાસભ્ય હતો. મમતા બેનર્જી અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ એમ કહી રહી છે કે બંને સંગાથે છીએ, આખું એક અલગ લઈને ચાલીશું, અલગ ગ્રુપ ઊભું કરીશું. પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ખુદનો એમનો એક ધારાસભ્ય તોડીને પાર્ટીમાં લઈ આવ્યા છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં 0-0 થઈ ગઈ છે. બીજા ઘણા બધા એવા રાજ્યો છે કે જેમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલતું આજની તારીખમાં. ઘણા એવા રાજ્યો છે કે જેમાં કોંગ્રેસ છે બી નહીં, બરાબર છે. આમ આદમી પાર્ટી તમે જોયું કે હમણાં છેલ્લે એક અરવિંદ કેજરીવાલ ઘણા તાગડ ધીના કરીને જતા રહ્યા, પછી ફ્રી 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 ગુજરાતે ક્યાંય એક્સેપ્ટ નથી કર્યું. અત્યારે હાલની પોઝિશનમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ઝાંકવા પણ નથી આવતા, જ્યાં એ એમ કહેતા હતા કે હું આ કરી આપીશ તે કરી આપીશ. ભાઈ, ગુજરાતને ક્યાંય જરૂર નથી, અને એના પછી અરવિંદ કેજરીવાલ સમજી ગયા છે કે ગુજરાતને મારી કોઈ જરૂર નથી, અને ગુજરાત નહીં અરવિંદ કેજરીવાલને દેશની બી કોઈ જરૂર નથી, બરાબર. અરવિંદ કેજરીવાલ જ્યારે બીજા લોકોને દેશદ્રોહી કહે છે, આવું તેવું કહે છે, લોકોને નથી ગમતું. એ પ્રોપાગેન્ડામાં આવવા માટે, ક્યાંય ને કંઈ પ્રોપાગેન્ડા સેટ કરવા માટે તેને આ બધી ઉલુલ જુલુલ વાતો કરતા હોય છે. પણ ખરેખર કહીએ ને તો કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીની કે બીજા જે આવા પક્ષો ગમે ત્યારે ગમે તે ઉલુલ જુલુલ ભાષણ કરીને બહાર આવે છે, એમની દેશને કોઈ જરૂર નથી. દેશને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી આગળ લઈ જઈ શકે છે, અને જે અત્યારે આખું ભારત તો ખરી જ, પણ આખું વિશ્વ જાણી ગયું છે. ગરડા વગર ગાડા પાછા ના વળે. કાર્યક્રમના અંતમાં આપણે સિનિયર સિટીઝનોને પૂછીએ કે આ રાજકીય પ્રલોભનો, આ પ્રોપેગન્ડા અમે તમારા જ છીએ એની ફિલિંગ્સ તમારા સુધી પહોંચે એના માટે કેવી રીતે બચવું? જ્ઞાતિ સમાજના કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, ત્યાંથી નેતાઓને કઈ રીતે દૂર રાખવા, અને કઈ રીતે બધી આપણી વેદનાઓને યાદ રાખવી, એના માટે શું શું કરવું? સિનિયર સિટીઝનોને પૂછીએ કે આપણે 5 વર્ષમાં જે વેઠ્યું ના ભૂલવું હોય તો શું કરવું જોઈએ, એમના કેવા અનુભવો છે, ચૂંટણી પછી કેવા મોં ફેરવી લેવાતા હોય છે? આવો સિનિયર સિટીઝનને પૂછીએ. લોકોએ તો એનું આપણને થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આપણે આ લોકોથી કેવી રીતે બચવું જોઈએ, અને આપણે દેશને એનાથી આગળ નીકળવું જોઈએ. આ માટે લોકોએ પોતાને સમજવાની જરૂર છે, અને આવી સભાઓમાં કે આવા કોઈ બી પ્રોગ્રામમાં જવું ના જોઈએ, અને આપણા મનથી કંઈ ના કંઈ વિચાર કરવો જોઈએ. આપણો પોતાનો વિચાર કરવો જોઈએ, અને બીજા જનતાનો પણ વિચાર કરવો જોઈએ કે જાણે આપણે દેશને બચાવી શકીએ, આપણે આપણા પ્રાંતને બચાવી શકીએ, આપણા એરિયાને બચાવી શકીએ, અને મૂળ જનતાને આપણે સાથ આપવો જોઈએ, અને સત્ય બોલવું જોઈએ, સત્યથી ચાલવું જોઈએ. આ પોખરગંઠાથી આપણે બહુ દૂર રહેવું જોઈએ એવું મારું માનવું છે. પણ હવે આ જે છે અત્યારે
આ લોકો જે પગરખંડા કરે છે એનાથી આપણે બહુ દૂર રહેવું જોઈએ. પણ એવું થાય છે ખરું, એમ આ લોકો કરવા તૈયાર નથી ને કોઈ સમજવા તૈયાર નથી. પણ એના માટે હવે આપણે બધાને સમાજમાંથી બધાએ આપણે આગળ આવવું પડશે અને બધાને એકમેકને વિચારસરણી કરીને લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ આ દેશમાં આ જે તંત્ર ચાલી રહ્યું છે હવે એનાથી કંઈ બી થવાનું નથી ને હવે આપણે એનું પરિવર્તન કરવું જોઈએ અને પરિવર્તન હવે જરૂરી છે. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત. અમે તમારા છીએ એની ફિલિંગ્સ જે આ રાજકીય પક્ષો દ્વારા જે કાર્યક્રમો હાથ ધરાશે 2024 ની ચૂંટણી માટે એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં.